અરવલ્લીમાં નવરાત્રી પર્વમાં વિધર્મીઓને પ્રવેશ નહીં આપવા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જાહેરાત કરવામાં આવી તો રાત્રે 12 વાગ્યે નવરાત્રી બંધ નહીં કરાશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. નવરાત્રીનો પવિત્ર તહેવાર આજરોજથી શરૂ થઈ રહ્યો છે ત્યારે આ તહેવારને ગ્રહણ લાગ્યો હોય તેમ ગુજરાત રાજ્યમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે આ પવિત્ર તહેવારમાં વિધર્મીએ પ્રવેશવું નહીં અને જો પ્રવેશવું હોય તો હિન્દુ સંસ્કૃતિનો સ્વીકાર કરવો પડશે. આવી જાહેરાતથી ખળભળાટ મચી ગયો છે. ત્યારે આજરોજ અરવલ્લી જિલ્લામાં પણ BHP દ્વારા જો અરવલ્લી જિલ્લામાં નવરાત્રીમાં કોઈ પણ વિધર્મી દ્વારા પ્રવેશ કરાશે તો કાયદેસર કરાશે અને જો વિધર્મીએ પ્રવેશ મેળવવો હોય તો હિન્દુ સંસ્કૃતિનો સ્વીકાર કરવો પડશે તેવી જાહેરાત કરતા સમગ્ર અરવલ્લી જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો. અરવલ્લી જિલ્લા બજરંગદળ સંયોજક મહેન્દ્રભાઈ પટેલ, નવરાત્રીનો ઉત્સવ એ સંપૂર્ણ ધાર્મિક કાર્યક્રમ છે. આ દિવસ દરમિયાન માતાની આરાધના, શક્તિ ઉપાસના થતી હોય છે, માતાનું હવન પૂજન તથા આરતી પૂજા થતી હોય છે. આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી, આ કોઈ ડાન્સ કે કોઈ કોમ્પિટિશન કોઈ કાર્યક્રમ નથી. આ એક શાસ્ત્રીક ધાર્મિક કાર્યક્રમ છે. જે લોકોને આ શ્રદ્ધા વિધાન નથી, જે માનતા નથી, તેવા લોકોએ પ્રવેશનો અસ્વીકાર નથી. અને આ જો આવા લોકો જો આ ધાર્મિક કાર્યક્રમમાં આવશે તો અમે સંપૂર્ણ કાયદાકીયથી અમને રોકશું અને જો એમને આ ધાર્મિક કાર્યક્રમમાં એમને આવવું હોય તો સંપૂર્ણ હિન્દુ સંસ્કૃતિ અપનાવી અને આ ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવું પડશે. 12 વાગ્યા પછી જો આ કાર્યક્રમ બંધ પાર્ટી પ્લોટ બંધ કરવામાં આવશે તો તેનો અમે સંપૂર્ણ વિરોધ અમે કરીશું. તો બીજી બાજુ આ વખતે નવરાત્રીમાં પોલીસ દ્વારા રાતના 12 વાગ્યા પછી ગરબા બંધ કરવામાં આવશે તો પોલીસ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચિંતા પણ ઉચ્ચારી હતી. અલ્પેશ રાઠોડનો રિપોર્ટ, SNN ન્યૂઝ, અરવલ્લી.